રજૂ કરી છે અને ગાઈઝ આ વિડીયો તમે એન્ડ સુધી જોવાનું બિલકુલ ના ભૂલતા. આ વિડીયો તમને તમારા દિલને ટચ કરીને જશે. સો હવે રહસ્યની જોઈએ છે. લેટ્સ વોચ ધ વિડીયો. અરે મમ્મી, તું હજી તૈયાર નથી થઈ? કેમ બેટા? અરે મમ્મી, આજે મારી પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે, તારે આવવાનું જ છે ને? પણ બેટા, હું આઈને શું કરીશ? મને તો કશું સમજ જ નથી. અરે મમ્મી, તું ગઈ વખતે આવી ને તો ટીચરે એવું કીધું હતું, તારી મમ્મી તો એટલી સારી છે ને, બધું જ સમજે છે, એટલે તારે આવવાનું જ છે, હા ને? સારું, હું તૈયાર થઈ જઉં બેટા. હા. અરે બેટા, કઈ પ્રોબ્લેમ છે? હું શીખવાડું તને? અરે ના મમ્મી, તને કઈ ખબર નહીં પડે, આમ પણ તને ક્યાં કઈ આવડે છે, હું કરી લઈશ જાતે. મમ્મી, મમ્મી. હા બેટા, શું થયું? મમ્મી, કાલે મારે સ્કૂલમાં ગુજરાતી રીડિંગ કોમ્પિટિશન છે, તો તું મને થોડું શીખવાડ ને. મમ્મી છે તો સોશિયલ મીડિયામાં જેટલી બી મારી ઇમેજ છે ને
મારે તારી સાથે ફોટો પાડવો છે. કેમ બેટા? મમ્મા મધર્સ ડે આવે છે ને, તો મારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો છે. બેટા તને શરમ નહીં આવે? તારી મમ્મી કેટલી દેશી છે. મમ્મા આમાં શેની શરમ, દેશીનો જ અત્યારે ટ્રેન્ડ ચાલે છે અને તું મને બહુ જ વાલી છે. ચલ કલ્યાણી તેરા જોડ ધરા પર કોઈ નહીં, મેરી માં કે બરાબર કોઈ નહીં. હેલો, તમે પ્રાચીના મમ્મી વાત કરો છો? હા, પ્રાચીની મમ્મી વાત કરું છું. તમે કોણ? અરે હું પ્રાચીના સ્કૂલમાંથી પ્રાચીનો સર વાત કરું છું. હા હા સર, બોલો બોલો. અરે તમારી તબિયત કેવી છે હવે? મારી તબિયત તો સારી છે. અરે લાસ્ટ ટાઈમ પીટીએમ મીટિંગ હતી તો તમે હાજર નતા રહ્યા, તો પ્રાચી એવું કીધેલું કે મારી મમ્મીની તબિયત ખરાબ છે. હા ત્યારે થોડું ખરાબ હતી. અરે હા, બીજી એક ખાસ વાત છે કે પ્રાચી થર્ડ ટાઈમ સેમિસ્ટરમાં ફેલ થઈ છે, તો હવે અમે લોકો પ્રાચીને આ સ્કૂલમાં નહીં રાખી શકીએ. શું વાત કરો છો સર, આવું ના કરશો. અરે મેમ સોરી, હું નહીં કરી શકું આવું હવે. સર પ્રાચીનું કેરિયર ખરાબ થઈ જશે. અરે મેમ પણ મારી વાત તો સાંભળો, પ્રાચીનો બિહેવિયર બહુ જ ખરાબ છે બધા સ્ટુડન્ટો જોડે. એ આખો દિવસ ઓનલી ફોર મોબાઈલ જ યુઝ કરે છે. તો સોરી, હવે અમે બધા કમિટી મેમ્બરોએ નક્કી કર્યું છે કે પ્રાચી હવે આ સ્કૂલમાં ભણી નહીં શકે. સર પ્લીઝ એને એક ચાન્સ આપી દો. સોરી સોરી મેમ, સોરી. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ સોરી. અત્યારે કોણ આવી પૂરવા છો તો? અરે સર તમે આવો આવો. અરે સર આવો આવો. સર કેમ અહીંયા આવવાનું થયું? હું અહીંયા પૂરવાની કમ્પ્લેન લઈને આવ્યો છું. પૂરવાની કમ્પ્લેન? અરે ચિંતા ના કરશો, ગુડ કમ્પ્લેન છે. ગુડ કમ્પ્લેન એ વળી કેવી? હા પૂર્વા અમારી સ્કૂલમાં નહીં પણ શહેરની ચાર સ્કૂલમાં ફર્સ્ટ આવી છે. શું વાત છે સર, આ તો મારા માટે બહુ ખુશીની વાત છે. અને પૂર્વા સ્ટડીમાં તો બહુ જ સારી છે, પ્લસ એનું બિહેવિયર પણ બહુ સારું છે. એ ટીચરોની રિસ્પેક્ટ કરે છે અને એના ફ્રેન્ડ્સ લોકો જોડે સારો વર્તાવ કરે છે. અમે લોકોએ તો એવું નક્કી કર્યું છે કે પૂર્વાને બેસ્ટ સ્ટુડન્ટનો અવોર્ડ આપીશું. વાહ સર વાહ. પણ ખબર નહીં એના ટિફિન બોક્સમાં શું હોય છે, તો બધા સ્ટુડન્ટ એના ટિફિન બોક્સના વખાણ જ કરતા હોય છે. સર એ તો મારા મમ્મીના હાથનો જાદુ છે અને આ હું ટોપ થઈ છું ને એ મારા મમ્મીના લીધે થઈ છું. ગુડ, પણ મને એક વાતની ખબર નથી પડતી કે પૂર્વ આટલી હોશિયાર છે ભણવામાં, એનું બિહેવિયર સારું છે, પણ પ્રાચી એના કરતાં અલગ જ છે. ના પ્રાચી સ્ટડીમાં બેસ્ટ છે કે ના એનું બિહેવિયર સારું છે, એ તો ચાલુ સ્કૂલમાં ફોન યુઝ કરે છે. તો પ્રાચી, જેમ પૂર્વા તારી મમ્મીની હેલ્પ લઈને સ્કૂલમાં ટોપ આવે એમ તું પણ આવી શકે છે. તું પણ તારી મમ્મીની હેલ્પ લે સ્ટડીમાં. સર આમાં વાત મારો જ છે કે હું મારી મમ્મીને અનપઢ, ગવાર અને દેશી સમજતી હતી. મમ્મી બધામાં મારો સાથ આપતી હતી પણ હું જ મારી મમ્મીને અવોઈડ કરતી હતી. પણ હવે હું સમજી ગઈ છું કે મારી મમ્મી ના દેશી, ના ગવાર કે ના અનપઢ છે. માં તે માં, બીજા બધા વગડા નવા. આ દુનિયામાં સૌથી મોટું ગુરુ, સૌથી મોટું ટીચર એક માં જ હોય છે. તમે મને માફ કરી. બેટા મને તારાથી કોઈ નારાજગી નથી. અને સર હવે હું તમને અને મારી મમ્મીને પ્રોમિસ આપું છું કે હું હવે ભણવામાં ફૂલ ફોકસ કરીશ અને મારી મમ્મીને ક્યારેય હર્ટ નહીં કરું. મમ્મી મને ફરીથી માફ. પ્રાચી, જો તે આ કીધું એ તું કરતી હોય તો હું પ્રિન્સિપલને વાત કરીશ કે આ સ્કૂલમાં તને એડમિશન આપે. હું 100% ટ્રાય કરીશ બેટા. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ સર. સો ગાઈઝ,
ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો આ વિડીયો પૂરો થઈ ગયો છે અને ગાઈઝ આ વિડીયો એક મોટિવેશનલ સ્ટોરી પર બેઝ છે. આ વિડીયો તમને ઘણા બધાને શીખામણ આપે છે એન્ડ ગાઈઝ હજી પણ અમુક એવા કિડ્સ છે જે તેમની મમ્મીને આવું બિહેવ કરે છે, તો એમને મારી નમ્ર વિનંતી છે પ્લીઝ તમારી મમ્માને આવું બિહેવ ના કરો જો તમે કરતા હોવ. એન્ડ ગાઈઝ તેમને શરમ આવે છે એમની મમ્માને શો અપ કરવા માટે ઇન સ્કૂલ ઓર ધેમ ફ્રેન્ડ્સ, એમને શરમ આવે છે એમના ફ્રેન્ડ્સને દેખાડવા માટે કે એમની મમ્મી આવી નોર્મલ છે. બટ ફ્રેન્ડ્સ આપણે જેટલું બી મમ્મીને અવોઇડ કરશું પણ છતાંય મમ્મી આપણી કેર કરશે, તેથી તમને ખબર પડે છે કે મમ્મી લવ્સ યુ માં તે માં બીજા બધા વગડાના વાહ. એન્ડ ગાઈઝ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ ચેનલનું નામ છે પૂર્વ પ્રાચી. તો મળે એક નવા વિડીયો સુધી, ત્યાં સુધી જય અંબે.